અમદાવાદના કાપડ માર્કેટમાં એક અજાણી મહિલાએ ચોરી કરી હતી દુકાનમાં ઘુસેલી મહિલાએ બે પોઈન્ટ પંચોતેર લાખ તડફાવીને ફરાર થઈ ગઈ હતી માત્ર એક જ મિનિટમાં તેણે ચોરીને અંજામ આપીને ત્યાંથી ફરાર થતી સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી આ મામલે સ્થાનિક પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે એક સીસીટીવી કેમેરામાં પાંચ દરવાજાથી જતી એક મહિલા દેખાય છે જે સીસીટીવીમાં દેખાય છે તે મુજબ સાત અગિયાર પંચાવન જ્યાં ચોરી થઈ છે તે દુકાન આગળ એક મહિલા ઊભી છે રેડ કલરની સાડી અને ગ્રીન કલરની ચાડર ઉધીને એક મહિલા આવે છે તેની પાસે એક થેલો હોય છે દરમિયાન તે બાર પાંચ કલાકે બહાર ઊભી રહીને અંદર દુકાનદારને રોકડની ગણતરી કરી તેનો ટાગ મેળવી લે છે નમાજનો સમય હોવાથી તે સાત બારના સમયે પરફેક્ટ પ્લાનિંગ સાથે દુકાનમાં ઘૂસે છે આગળ જુએ છે પછી પાછળ જુએ છે એક એક્ટિવા ચાલક ત્યાંથી વાહન લઈને નીકળે છે ત્યારે તે સીસીટીવીમાં નથી દેખાતું પણ અંદર નાણાંની ઉઠાંતરી કરે છે લગભગ એક મિનિટમાં તેને ચોરીને અંજામ આપ્યો છે સાત બાર અઠ્યાવીસના સમયે તે અંદર જાય છે પરંતુ અંદર શું કરે છે તે સ્પષ્ટ દેખાતું નથી પરંતુ સીસીટીવીમાં તે પરત જતી દેખાય છે ત્યારે સાત તે પંદર સમયે તે પરત ફરે છે દરમિયાન ત્યાં નીચે કપડાં પડે છે અને તે ઉપાડે છે અને થેલો ખભે મૂકીને નીકળી જાય છે દુકાન બહાર નીકળીને સાત તેર ઓગણત્રીસ સમયે તે ચંપલ પણ પહેરે છે દુકાનમાં ઘૂસીને એક જ મિનિટમાં પોણા ત્રણ લાખની ચોરીને અંજામ આપીને ફરાર થઈ જાય છે કેમેરામેન મયુ ટેલર સાથે સોનલ ટોપીવાળા દિવ્યાંગની સુરત